नमस्कार मित्रों, औद्योगिक तालीम संस्था जाम खंबाड़िया इलेक्ट्रिशियन ट्रेड द्वारा संचालित वर्चुअल क्लासरूम में हूँ FD अजमेरी आपनो हार्दिक स्वागत करूँ छू। मित्रों, आज नो आपनो विषय है केबलना प्रकारों। तो चलो अपने आज केबलना प्रकारों विषय समझण मेळवीशुं। पहलो प्रकार से लो टेन्शन केबल। आकृति में लो टेन्शन केबल की रचना दर्शावेल से वल्केनाइज इंडिया रबर VIR केबल 250 थी 440 वोल्ट और 650 थी 1100 वोल्ट ना ग्रेड में बनावामां आवे छे। कोपर अथवा एल्युमिनियम नी कोर नो एमां उपयोग करवामां आवे छे। कोर पर VIR नो इन्सुलेशन चढ़ावामां आवे छे। तेना पर कॉटन नो बेडिंग होय छे। टफ रबर सीथ अथवा मेटल सीथ नो उपयोग करवामां आवे छे। PVC प्रकारनी IT केबल प्रचलित थती जाय छे। आमां एल्युमिनियम के कोपरनी स्ट्रेंड कोर पर PVC नो इन्सुलेशन होय छे। तेना पर PVC नो सीथ चढ़ावामां आवे छे। सीधनी ફરતે સ્ટીલ વાયર નો અથવા સ્ટીલ ટેપ નો આર્મોરિંગ અને ફરતે વળી પાછું PVC નો સર્વિંગ હોય છે। PVC કેબલ 250 થી 440 વોલ્ટ, 650 થી 1100 વોલ્ટ ના ગ્રેડ માં તથા 11 kV ના ગ્રેડ માં પણ બનાવવામાં આવે છે। બીજો પ્રકાર છે બેલ્ટેડ કેબલ। બેલ્ટેડ કેબલ મીડિયમ વોલ્ટેજ માટે વપરાય છે। કોરની ફરતે પેપરનું ઇન્સ્યુલેશન હોય છે। કોરને નજીક રાખી તેની ફરતે પેપર પર વીંટાળવામાં આવે છે અને બેલ્ટ કહેવાય છે। આકૃતિમાં વિવિધ પ્રકારની બેલ્ટેડ કેબલના આડછેદની આકૃતિ દર્શાવેલ છે। એમાં આકૃતિ A માં બે કોર શેપ્ડ કેબલ દર્શાવેલ છે। આકૃતિ B માં ત્રણ કોર શેપ્ડ કેબલ દર્શાવેલ છે, જેની અંદર કોરની સંખ્યા 3 છે। આકૃતિ C માં ત્રણ કોર રાઉન્ડ કેબલ દર્શાવેલ છે, જેમાં કોરનો આકાર રાઉન્ડ છે। આકૃતિ D માં ચાર કોર શેપ્ડ કેબલ દર્શાવેલ છે, જેની અંદર કોરની સંખ્યા 4 છે। આકૃતિ A માં સીધ આર્મોરિંગ સર્વિસિંગ વગેરે દર્શાવેલ છે, જ્યારે આકૃતિ B, C અને D માં જે દર્શાવેલ નથી। આ કેબલનો ઉપયોગ હાઈ ટેન્શન વોલ્ટેજ માટે થતો નથી। ત્રીજો પ્રકાર છે સ્ક્રીન અથવા એજ પ્રકારનો કેબલ। બાજુની આકૃતિમાં એજ પ્રકારના કેબલની રચના દર્શાવેલ છે। દરેક કોરને ઇન્સ્યુલેટેડ કરીને તેના પર મેટલાઇઝ પેપરનો સ્ક્રીન વીંટાળવામાં આવે છે। આથી આ પ્રકારની કેબલને સ્ક્રીન કેબલ પણ કહે છે। આ મેટલાઇઝ પેપરમાં કાણા પાડવામાં આવેલા હોય છે, જેથી ઇમ્પ્રિગ્રેશનની પ્રક્રિયા સારી રીતે થઈ શકે। વચ્ચેની અને આજુબાજુની ફિલર સ્પેસમાં ફાઇબર મટીરિયલ કોપરથી વણેલ કાપડ હોય છે। આની ફરતે કોપરથી વણેલી ટેપ વીંટાળવામાં આવે છે। ત્યારબાદ લેડ સીધ હોય છે। લેડ સીધ અને મેટલાઇઝ ફાઇલ બંને અર્થ પોટેન્શિયલ પર હોવાથી ઇલેક્ટ્રિકલ ફોર્સ રેડિયલ બને છે। મેટલાઇઝ પેપરને લીધે હીટ ડિસિપેશન વધે છે, આથી કેબલની કરંટ વહન કરવાની ક્ષમતા વધે છે। આ પ્રકારની કેબલ 66 kV સુધી વપરાય છે। SL કેબલ। આકૃતિમાં SL કેબલની રચના દર્શાવેલ છે। SL એટલે સેપરેટ લેડ સીધ કેબલ। આમાં દરેક કોરની ફરતે પેપરના ઇન્સ્યુલેશન લેડ સીધ હોય છે। ત્યારબાદ બેડિંગ અને આર્મોરિંગ અને સર્વિંગ હોય છે। HSL કેબલ। આ કેબલ H અને S પ્રકારનું સંયોજન છે। દરેક કોર પર પેપર ઇન્સ્યુલેશન લગાવી તેના પર
મેટલાઇઝ પેપર વીંટાડવામાં આવે છે અને તેના પર લેડ શીધ ચડાવવામાં આવે છે. ફિલર સ્પેસમાં કોપર વોવન ફાઇબર મટીરિયલ રાખવામાં આવે છે. આકૃતિમાં એચએસએલ કેબલની રચના દર્શાવેલ છે. આર્મોરિંગ અને સર્વિંગ બાબતે રાબેતા મુજબ રાખવામાં આવે છે. છઠ્ઠો પ્રકાર છે એસટી કેબલ. આકૃતિમાં દર્શાવેલ કેબલ 66 kV સુધી ઉપયોગમાં લઈ શકાય છે. 132 kV કે 220 kV વોલ્ટેજ માટે ઇન્સ્યુલેશનમાં ખાલી જગ્યા ન બને અને ડાયઇલેક્ટ્રિકલ સ્ટ્રેન્થ વધે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. આ બે રીતે થઈ શકે છે. 1. ઓઇલ ફિલ્ડ કેબલનો ઉપયોગ કરીને અને 2. ગેસ ફિલ્ડ કેબલનો ઉપયોગ કરીને. હવે જોઈએ ઓઇલ ફિલ્ડ કેબલનો ઉપયોગ કરીને. આકૃતિમાં ઓઇલ ચેનલ હોય એવા કેબલની રચના દર્શાવેલ છે. ઓઇલ ફિલ્ડ કેબલના એક પ્રકારમાં સ્ટીલની પોલી સ્પાઇરલ લઈ તેના પર કોર રાખવામાં આવે છે. સ્પાઇરલમાં અમુક દબાણે ઓઇલ રાખવામાં આવે છે. ત્રીજા પ્રકારમાં ફિલર સ્પેસમાં કાણાવાળી મેટલ રિબિન ટ્યુબનો ઉપયોગ કરવામાં આવે છે. આમાંથી 3.5 kg પર સેમી સ્ક્વેરના દબાણે ઓઇલ ભરવામાં આવે છે. ફિલર સ્પેસમાં ઓઇલ ચેનલ હોય તેવી 3-કોર કેબલની રચના આકૃતિમાં દર્શાવેલ છે. ગેસ પૂરિત કેબલમાં કોર થતા સીધને ત્રિકોણાકારે રાખવામાં આવે છે. તેને સ્ટીલ પાઇપમાં રાખી પાઇપમાંથી નાઇટ્રોજન ગેસ 12-15 એટમોસ્ફિયર દબાણે રાખવામાં આવે છે, જેની રચના આકૃતિમાં બતાવેલ છે. મિત્રો, આજનો આપણું ટોપિક કેબલના પ્રકારો શાંતિપૂર્વક સાંભળવા બદલ આપનો આભાર.